જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પાઠ 3 જુમો ભિસ્તી એના વિશે વાત કરવાની છે. લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ટૂંકમાં એને ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 12/12/1892, મૃત્યુ 11/3/1965. હવે આપણે લેખક પરિચય જોઈએ તો ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો, જે અત્યારે આપણે વીરપુર જલારામનું મંદિર પ્રખ્યાત છે તે ગામ. ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપીને તેનો સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન છે. એ દ્રષ્ટિએ તણખા મંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમની વાત કરવામાં આવી, કે મૈત્રીભાવનું હૃદયગમ નિરૂપણ થયેલું છે. જુઓ, પોતાના પાડાને સાચવીને રાખે છે અને લાડ કરે છે અને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે, તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે. થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે. તો આમાં એમ બતાવવામાં આવ્યું કે જુમો ભિસ્તી, હવે ભિસ્તી એટલે પખાલી, અથવા આપણે કહેવામાં આવે કે મશક હોય ચામડાનું, એમાં પાણી ભરીને લોકોને ઘરે ઘરે દેવા જાય તેને ભિસ્તી કહેવામાં આવે છે. હવે જુમો ભિસ્તી એટલે કે અહીંયા એક જુમો હોય છે, તે નાનપણમાં એને પૈસાની છોડ ઉછળતી હોય છે, એને ઘણા બધા મિત્રો હોય છે એવી વાત કરવામાં આવી, અને નાનપણથી તેણે એક પાડો પાડેલો, જે પાડાનું નામ વેણું હતું. અને વેણું એવું કોઈ આપણે જુમાનો મિત્ર, હિન્દુ મિત્ર હતો, તેણે સાહિત્ય રસિક હિન્દુ મિત્રે વેણું એવું નામ, કુમળું નામ પાડેલું હતું. અહીંયા પાઠમાં એમ બતાવવામાં આવે છે કે આણંદપુરના એક ખૂણામાં મોટી ખખડધજ આંબલી હોય છે, એની નીચે 3 મકાનો હોય છે. એકમાં જુમો રહે છે, એકમાં વેણું રહે છે, બેની વચ્ચે બારણું ખુલ્લું રહેતું, શેઠ અને નોકર સામસામે જોયા રહેતા, એટલે કે પાડો અને જુમો બે એકબીજાને સામે જોયા કરતા અને જુમો હોકો ગડાવ્યા કરતો. ત્યાર પછી ત્રીજું જે મકાન હતું તેમાં વેણું માટે ઘાસ ભરેલું હતું અને એ મકાનને ચારે તરફ ગટરની દુર્ગંધો હતી. આમ જુમો અને વેણું સવારે વહેલા 5 વાગે ઉઠીને પાણી ભરવા જાય અને ઘરે ઘરે પાણી આપવા માટે જાય છે, અને ઘરાક હોય એટલા જ રાખવા, ઘટે તો વધારે કહેવા નહીં, એ રીતના એનું ગુજરાન ચાલતું હતું. એમાં કોઈક વાર પાડો એટલે કે વેણું અને જુમો સવારમાં વહેલા ફરવા માટે નીકળે, નદીના કાંઠે નીકળે, એમ ચાલ્યા કરતું. પણ એક સમયે જુમો અને વેણું બંને સવારે ફરવા માટે નીકળે તો જુમાને એમ કે પાડો થોડું ઘણું ચરી લે તો સારું, પણ પાડો ના પાડે કે રણકીને એમ કે ના નહીં ખાવ, કેમ કે ગૃહસ્થાએ બહાર ખાવું એટલે કે એવા લક્ષણ તે પાડાના નહોતા, એટલે તે ના પાડે. પણ પછી જુમાને એમ થયું કે નહીં, પાડો નહીં જરા, હાલો તો હવે ભાઈ ઘરે જઈને જ ખાજે એમ કહે, એટલે જે દોડીને રણકીને જેમ વિજય થયો હોય એમ દોડે છે, અને એ દોડતા દોડતા આગળ રસ્તામાં રેલવેના ફાટક એટલે કે પાટા આવતા, એમાં સિગ્નલ આપવાનું હોય એમાં પાડાની વચ્ચે પાડાનો પગ આવી જાય છે અને ધબ દઈને નીચે પડી જાય છે, અને જુમો તેને પાછળ દોડે છે અને પગ હચમચાવીને કાઢવાનો પ્રયત્ન કરે, પણ તેની મહેનત પોગટ એટલે કે વ્યર્થ જાય છે, નકામી જાય છે. એટલે તે દોડીને બે જુવાનીઓ આવતા હોય છે, એના હાથમાં નેતરની સોટીઓ હોય છે, એની પાસે કહે કે બાપ તમે આવો ટેકો આપો તો મારા વેણું એટલે કે પાડાનો જીવ બચે, નકર હમણાં ગાડી આવશે તો કચડાઈ જશે. પણ તે જુવાનીઓ ના પાડે છે અને કહે છે કે જાજા ફાટકવાળા પાસે દોડ, એટલે તે ફાટકવાળા પાસે દોડે છે અને ત્યાં જઈને બારણા ખટખટાવે છે, પણ અંદરથી કોઈ જવાબ આપતું નથી, એટલે તે ગાડીની સિસોટી સંભળાય છે અને તેને
વધારે દુઃખ થવા લાગે છે, કહો હમણાં ગાડી આવશે અને મારું જનાવર કચડાઈ જશે, મારો પાડો મારો વેણું હમણાં કચડાઈ જશે. એટલે તે બારણામાં ઠેકીને પાટું મારે છે, ત્યાં અંદરથી જવાબ આવે છે કે કોઈ ભાઈ માણસ નથી. એટલે જુમો બહુ ચિંતામાં પડી જાય છે અને દોડીને પાડા સાહેબ પાસે ચાલ્યો જાય છે અને ત્યાં જઈને કહે કે વેણું તું ઘભરાતો નહીં હો ભાઈ, આપણે બંને સાથે જીવ્યા તો સાથે મરશું, એ કે એમ કરીને પાડાને માથા પાસે બેસી જાય છે અને એને ખંજવાડવા લાગે છે. પણ ગાડી જેવી નજીક પહોંચે છે એટલે પાડો પણ પોતાનું માથું ઉંચકીને અને પોતાના માલિકને પાટાથી દૂર ફેંકી દે છે અને આખી ગાડી પાડા ઉપરથી ચાલી જાય છે. પછી ગાડી ચાલ્યા જાય પછી જુમો ઊભો થાય છે અને જોવે તો વેણુંના છૂટા છવાયા ભાગ સિવાય અને લોહીના ખાબોચિયા સિવાય બીજું કંઈ કશું દેખાતું નહોતું અને જુમાનું કેડિયું પણ આખું લોહીથી ભરાયેલું હતું. આમ પછી જુમો અબકડી એટલે કે હજી પણ એનો એક માનીતો પથ્થર લઈને ત્યાં રાખેલો છે અને ત્યાં જઈને તેને દરરોજ સવારે ફૂલ ચડાવે અને ત્રણ વાર વેણું 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 એમ પોકાર કરે છે. આવી એક આ ધૂમકેતુની વાર્તા છે, એના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરશું. જય સ્વામી.